नमस्ते विद्यार्थी भाई बहनों, धोरण पांच विषय इंग्लिश एमा स्वाफोटी मा ग्रामर नो टॉपिक छे शी ड्रिंक्स मिल्क। बराबर तो जो ये रोजिंदी अथवा टेपर्स थती क्रियाओ दर्शावा माटे एक्शन वर्ड ना सादा वर्तमान काळना रूप नो उपयोग थाय छे। आ सादा वर्तमान काळनो टॉपिक छे। અહીંયા કીધું છે કે રોજિંદી એટલે કે દરરોજ થતી હોય તેવી અને ટેવ વર્ષ કે જે ક્રિયા કરવાની આપણને ટેવ છે એવી ક્રિયાઓ જ્યારે દર્શાવી હોય ત્યારે એક્શન વર્ડમાં સારા વર્તમાન કાળના રૂપનો ઉપયોગ થાય છે। હી શી અને ઇટ સાથે આવતા એક્શન વર્ડ્સને અંતે એસ મૂકવામાં આવે છે। એસ અથવા તો ઈએસ પાછળ આવે છે તો બી એ બી આઈ એ
વાય ને કાઢી પછી આઈ એસ લગાવો પડે. એના પછી તમારી સ્વાપોથીમાં એક ટોપિક છે, શી ડઝ નોટ લાઈક મિલ્ક, એટલે નકાર. તમારે અંગ્રેજી વિષયમાં જ્યારે કોઈ નકાર વાક્ય બનાવો છે તો તમે ડુ નોટ અથવા તો ડઝ નોટ નો ઉપયોગ કરશો. શેનો? ડુ નોટ નો અથવા તો ડઝ નોટ. હવે તને તમે મને એમ પૂછશો કે ટીચર ડુ નોટ ક્યારે વાપરીએ અને ડઝ નોટ ક્યારે વાપરીએ, તો જ્યારે આઈ અને યુ હોય તમારા વાક્યમાં શરૂઆતમાં તો તમે ડુ નોટ વાપરશો. શું વાપરશો? ડુ નોટ. જ્યારે હી શી ઇટ હોય, કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીનું નામ હોય, પ્રાણી પક્ષી હોય, ત્યારે તમે વાપરશો ડઝ નોટ. સમજણ પડી? જેમ કે હું આ રીતે વાક્ય એક લખીશ કે આઈ ડુ નોટ લાઈક ટી. આઈ ડુ નોટ લાઈક ટી, બરોબર? આની જોડે શું આવે? ડુ નોટ. એવી જ રીતે યુ હશે તો ડુ નોટ લાઈક ટી, પણ હી હશે તો અહીંયા થશે ડઝ નોટ. શી હશે તો ડઝ નોટ. રમેશ હશે તો પણ ડઝ નોટ, કારણ કે તે સેનામાં આવે? હીમાં. શીલાબેન હશે તો ડઝ નોટ, કારણ કે તે શેમાં આવે? શીમાં. ઓકે, તો આ રીતે આપણે આજે ગ્રામરના ટોપિક સમજ્યા. હવે આપણે એનું સ્વાપોથીમાં જે વર્ક આપેલું છે તે જોઈ લઈએ. તમારી સ્વાપોથીમાં આ રીતે એક્સરસાઇઝ આપેલી છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર, આપણે જોઈ ગયા કે આઈ અને યુ હોય તો મૂળ રૂપ મૂકીશું એક્શન વર્ડનું. હી શી અને ઇટ હશે તો એસ કે એસ વાળું રૂપ મૂકીશું. એક્શન વર્ડના અંતે એસ ડબલ એસ સી એચ ઓ કે એક્સ હશે તો આપણે ઈએસ મૂકીશું, અને આમાંનું કંઈ જ ના હોય તો એસ મૂકીશું. આ રીતે આપણે સમજ્યા છીએ. તો ચલો ટ્રાય કરીએ. આઈ ખાલી જગ્યા અ બુક, આઈ આપેલો છે તો મૂળરૂપ આવશે, તો અહીં લખીશું આર ઈ એ ડી રીડ. રાહુલ ખાલી જગ્યા અપ અર્લી, રાહુલ એ શેમાં આવે? હીમાં, ત્રીજા પુરુષમાં. બરોબર, તો અહીંયા આપણે લખીશું વેક્સ, એટલે કે ઈએસ વાળું રૂપ આવશે. બરોબર, પાછળ એસ લગાવ્યો આપણે. મિનર તો એ પણ હી શીટમાં આવે એટલે આવશે ગોસ. યુ, યુ આવે તો મૂળ રૂપ, યુ ખાલી જગ્યા વિથ યોર પેરેન્ટ્સ, તો આઈ અને યુ સાથે હંમેશા શું આવે? મૂળ રૂપ. ધ એલિફન્ટ ખાલી જગ્યા બનાના, બનાનાસ, તો એલિફન્ટ છે એ ઈટમાં આવશે એટલે કે એસ વાળું રૂપ આવશે. મુની એ શીમાં આવે, બરોબર, એટલે એસ કે ઈએસ આવે. લવ્સ આ રૂપ. ચેતન પણ હિમા આવે એટલે એસ વાળું રૂપ. આગળ જુઓ, સમીના ખાલી જગ્યા વિથ હર મધર, તો સમીના એ શીમાં આવશે તો અહીંયા એસ વાળું રૂપ આવશે એટલે કે સ્લીપ્સ. આઈ ખાલી જગ્યા ધ પેન્સિલ, ઇન ધ બોક્સ આઈ છે તો આઈ જોડે હંમેશા મૂળ રૂપ આવે, તો પુટ એટલે કે જે એસ કે ઈએસ લગાડ્યા વગરનું રૂપ. ધ ડોગ તો શું આવશે? ઈટમાં આવે એટલે એસ વાળું રૂપ. પ્લેસ મિસ્ટર વ્યાસ જે હિમાં આવે એટલે કે ટીચીસ, ઈએસ વાળું રૂપ. પાછળ સીએચ છે ને એટલે આપણે ઈએસ વાળું રૂપ મૂકીશું. કિરણ એ શીમાં આવશે તો વોચીસ, ડબલ્યુ એ ટી સી એચ ઈએસ. યુ ખાલી જગ્યા ટુ ગોડ, તો યુ જોડે મૂળ રૂપ એટલે કે પ્રે. આઈની જોડે હંમેશા કેવું આવે? મૂળ રૂપ એટલે કે એન્જોય. ભરત
વિષયમાં આવશે હિમા એટલે કે પુષિશ ઈએસ વાળું રૂપ લખવું પડે મધર ખાલી જગ્યા ફૂડ મધર આવે સીમા તો એસ વાળું રૂપ યુની જોડે હંમેશા મૂળ રૂપ આવે એટલે લખીશું ક્લોઝ ધ કાઉ જોડે એસ કે ઈએસ વાળું રૂપ આવે એટલે કે ગીવ્સ મંકી સાથે યસ એસ વાળું રૂપ આવે રોહન સાથે પણ એસ કે ઈએસ વાળું રૂપ આવે આપણે જાણતા હતા કે જો છેલ્લે વાય હોય તો તે વાયને કાઢી અને આઈ ઈએસ લગાવવો પડે આગળ આપણે ડુ નોટ અને ડઝ નોટ થી નકાર બનાવતા પણ શીખ્યા એમાં પણ આપણે શીખ્યા કે જો આઈ અને યુ હોય તો આપણે ડુ નોટ વડે વાક્ય બનાવીશું અને હી શી ઇટ હશે તો ડઝ નોટ વડે જેમ કે ઉદાહરણ જોઈ લો મનોજ વોચિસ ટીવી તો મનોજમાં શું આવશે હી શી ઇટ એટલે કે હી તો અહીંયા શું થશે મનોજ ડઝ નોટ વોચ ટીવી હવે અહીંયા જુઓ યુ પ્લે ક્રિકેટ બરોબર તો યુની જોડે તો શું આવશે ડુ નોટ તો અહીંયા આપણે લખીશું યુ ડુ નોટ પ્લે ક્રિકેટ બરોબર આગળ વિનય છે તો વિનય જોડે આવશે ડઝ નોટ તો લખીશું વિનય ડઝ નોટ રીડ્સ અ બુક પછી છે ધ રેબિટ તો રેબિટમાં પણ શું આવે ડઝ નોટ ધ રેબિટ ડઝ નોટ રન્સ ફાસ્ટ ત્યારબાદ હેતા તો હેતામાં ડઝ નોટ હેતા ડઝ નોટ રાઇટ્સ અ લેટર મેહુલમાં પણ શું આવશે ડઝ નોટ મેહુલ ડઝ નોટ ક્લીન્સ હિઝ રૂમ બરોબર તો 10 હતા 5 ટીચરે કહી આપ્યા છે બીજા ફોટા આવશે અને તમારે આ સ્વાપોથીમાં પૂરી દેવાનું ત્યારબાદ પ્રશ્ન પૂછવાનો છે ઇઝ હી ઈટિંગ કોઈ પણ વ્યક્તિ પ્રાણી અથવા પક્ષી ની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે જેમ કે ઇઝ હી રીડિંગ આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં આપવામાં આવે છે ઇઝ હી ઈટિંગ આ છોકરો ખાઈ રહ્યો છે યસ હી ઇઝ ઈટિંગ યસ હી ઇઝ બે રીતે જવાબ આપી શકો તમે યસ હી ઇઝ ઈટિંગ પણ લખી શકો યસ હી ઇઝ પણ લખી શકો હવે અહીંયા જુઓ ઇઝ શી ડાન્સિંગ શું આ છોકરી નાચી રહી છે તો ના તો અહીં આપણે શું લખીશું નો શી ઇઝ નોટ ડાન્સિંગ તે નાચી રહી નથી તમે આ રીતે પણ લખી શકો નો શી ઇઝ નોટ આ રીતે પણ તમે લખી શકો હવે તમે જુઓ કે આ બાજુના પેજે તમને કેટલાક એક્શન વર્ડ આપેલા છે તો આ તમારે એકવાર વાંચી લેવાના છે પછી એક્સરસાઇઝ આપેલી છે ઇઝ શી રનિંગ શું તે દોડી રહી છે તો યસ શી ઇઝ ઇઝ હી વોકિંગ શું આ ચાલી રહ્યો છે ના તો નો હી ઇઝન્ટ ઇઝ નોટ નું ટૂંકું રૂમ ઇઝન્ટ થાય હવે અહીંયા જુઓ ઇઝ હી હોપિંગ હોપ એટલે કૂદકો મારવો શું આ છોકરો કૂદકો મારી રહ્યો છે તો ના તે તો ઝાડ ઉપર ચડે છે તો આપણે લખીશું નો હી ઇઝન્ટ આ તો સહેલું જ છે તમને આવડી જાય ને જો શી ઇઝ શી સ્કીપિંગ આ દોરડા કૂદી રહી છે તો હા
तो लखीशु यस शी इज। इज ही ईटिंग, शु आ खाई रह्यो छे? तो हा, यस ही इज। इज शी डांसिंग, शु नाची रही छे आ बाळकी? ना, तो ताली पाड़े छे। तो नो शी इजंट। बरोबर, आ रीते आपणे बनावाना છે।